નમસ્કાર દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી. મહેસાણા તાલુકાના જગુદંતી ખેરવા રોડ પર 2 ફૂટ ઊંડા ખાડાએ યુવાનનો જીવ લીધો. મહેસાણા તાલુકાના જગુદન ગામની હદમાં જગુદંતી ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ ભરવામાં આવેલ છે. આ તળાવમાં નર્મદા યોજના અંતર્ગત પાણી ભરવામાં આવ્યું છે. જે તે સમયે ખોદવામાં આવેલ તળાવ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ ખોદવામાં આવ્યું નથી, જેથી આજે પણ પાણી બાંધકામ વગરનું 60 ફૂટ ઊંડાઈ ધરાવતું તળાવ સ્થાનિક લોકો અને પશુઓ માટે જીવનું જોખમ બની રહ્યું છે. આ તળાવમાં પાણી ભરવા માટેની પાઇપલાઇન આ રોડની નીચેથી નાખવામાં આવે છે, જેમાંથી પાણી લીકેજ થવા પામેલ છે, જેના કારણે આ મુખ્ય રોડ પર 2 ફૂટનો ઊંડો ખાડો છેલ્લા ઘણા સમયથી પડી જવા પામેલ છે, જેને કારણે ઘણા વાહન ચાલકોની ઇજાઓ થવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ ઊંડા ખાડાને કારણે ગત તારીખ 12/8/2024 રોજ આ કારણે 2 દિવસ પહેલા એક ટ્રેક્ટર અને બાઇકનો ગમતકાર અકસ્માત થવા પામ્યો હતો, જેમાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી થોડાસણનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ બન્યાના બીજા દિવસે માર્ગ મકાન વિભાગ આ ખાડો પૂરવા પહોંચી ગયા હતા અને ખાડો પૂરવામાં આવ્યો હતો. સરકારી તંત્ર ત્યારે જાગે છે જ્યારે દેશના નાગરિકોના જીવ ગુમાવવા પડે. આ પ્રકારની ઘટનાઓમાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ઝડપી કોઈ પગલાં લેવામાં આવતા નથી, તેમજ સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી, જેના કારણે આવા અનિચ્છનીય બનાવો બનવા પામે છે. માર્ગ મકાન વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટરને પૂછતા જવાબ મળેલ કે પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપને કારણે આ ઊંડો ખાડો પડી જવા પામ્યો છે. આ પાણીની પાઇપલાઇનની કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી. સરકારી તંત્રના અધિકારીઓ આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરે અને દેશના નાગરિકોને તકલીફો, સમસ્યાઓ અને જીવ ગુમાવી દુઃખની વેદનાઓ ભોગવવાનો વારો આવે તે યોગ્ય નથી. હવે જોવાનું રહ્યું કે આ બાબતે ગુનેગારને કેવા અને કઈ પ્રકારના ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલાં ભરે છે. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એચબીએન ટીવી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.